જ્યાંને ત્યાં ફેંકવામાં આવે છે અથવા તો એનું જે પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે એનાથી ખૂબ ખૂબ પર્યાવરણને અને સમગ્ર સજીવ સૃષ્ટિને નુકસાન થઈ રહ્યું તો આને પ્રોપરલી કેમ મેનેજ કરવું અથવા એનું પ્રબંધન કેવી રીતે કરવું અથવા તો એના ઉત્પાદનમાં ઘટાડો કેવી રીતે થાય એના માટે શું પ્રયત્ન કરવા એવી કેટલીક બાબતો અને એની ગંભીરતાઓ વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો સમજીએ કે આપણા દ્વારા જે નિર્માણ પામતું કચરો છે એ કચરાનું પ્રબંધન કેવી રીતે કરવું એની વ્યવસ્થાપન કેવી રીતે કરવું આપણી રોજબરોજની ગતિવિધિઓમાં આપણે ઘણા બધા એવા પદાર્થોનું નિર્માણ કરીએ છીએ અથવા તો એવા વધારાના ઘટકો જે છે કે એને આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ અથવા તો નિકાલ કરીએ છીએ તો આને આપણે કચરો કહીએ છીએ અથવા તો આ જે કચરો કે દૈનિક ગતિવિધિઓમાં આપણે ઘણા એવા પદાર્થોનું નિર્માણ કરીએ છીએ જેને આપણે ફેંકી દઈએ જેનો આપણે નિકાલ કરીએ છીએ જેની આપણે જરૂર નથી તો આવા પદાર્થો ક્યાં છે આવા નકામા પદાર્થો ક્યાં છે કે જે આપણા માટે કામના નથી અને જયારે આપણે તેને ફેંકી દઈએ છે ત્યાર પછી એનું ખરેખર શું થાય એનો ક્યારેય પણ આપણે વિચાર કર્યો છે ગમે ગમે ત્યાં એમ ફેંકી દીધું પછી એનું શું આ ખૂબ અગત્યની બાબતો છે આ વિચારવા જેવી બાબતો છે અને માત્ર ને માત્ર બીજા લોકોને અત્યા બીજી સજીવ સૃષ્ટિ જ નહીં મનુષ્ય માટે પણ આ ભયંકર અને ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે અને એટલે આ બાબતો વિચારવી પડે એવું છે કે આવા પદાર્થો ક્યાં છે જરાક એનું લિસ્ટ તો કરજો અને ફેંકી દઈએ તો પછી એનું શું થાય છે હવે ખરેખર આપણે જૈવિક ક્રિયાઓના પ્રકરણમાં અભ્યાસ કર્યો કે આપણે ભોજનમાં લીધેલા ખોરાકનું પાચન વિવિધ ઉત્સેચકો દ્વારા થાય છે એવું આપણે જોઈ ગયા કે જે ખોરાક લઈએ છે ભોજનની અંદર એ ખોરાકનું પાચન વિવિધ પાચક ઉત્સેચકોની મદદથી થાય એનું વિઘટન થાય સરળ સ્વરૂપમાં ફેરવાય જાય પણ એવો ક્યારે વિચાર આવ્યો છે કે એક પ્રકારનો ઉત્સેચક ખોરાકના બધા જ પદાર્થોનું પાચન કેમ કરી શકતો નથી એક જ બધા જ પ્રકારના ઘટકોનું પાચન થઈ જાય છે નથી થતું અને અલગ અલગ ઘટકો માટે અલગ અલગ પ્રકારના ઉત્સેચકો છે વિવિધ પ્રકારના પાચક ઉત્સેચકો જુદા જુદા ઘટકોનું પાચન કરે છે આપણે જે ખોરાક લઈએ છીએ એમાં કયા પ્રકારનો ખોરાક છે એના માટેના વિવિધ પ્રકારના પાચન પ્રોટીન માટે પ્રોટીએઝ પ્રકારના ઉત્સેચકો એમાં ચાર પાંચ પ્રકારના શરૂઆતમાં પેપ્સીન ઉત્સેચક છે પછી ટ્રિપ્સીન છે કાયમોટ્રીપ્સિન છે કાર્બોક્સિપેપિડેસ છે હે કાર્બોદિત પાચન માટે તો કે એમાઈલેસ છે લિપિડના પાચન માટે વિવિધ પ્રકારના ઉત્સેચકો ક્યારે એવું તમને વિચાર આવ્યો કે એક જ પ્રકારનો ઉત્સેચક ખોરાકના બધા જ પદાર્થોનું પાચન કેમ નથી કરી શકતો હા નથી કરી શકતો પણ એનું કારણ છે કે ચોક્કસ ઉત્સેચક ચોક્કસ ઘટક સાથે જોડાઈ શકે અને તેના ઉપર જ એ પ્રક્રિયા કરી શકે અને એ જ ઘટકનું પાચન કરી શકે અને આવી વિશિષ્ટતા હોવાથી એક ઉત્સેચક બધાય ઘટકોનું પાચન કરી શકતો નથી એટલે વાત એ છે કે દરેક ઉત્સેચક પોતાની ક્રિયામાં ચોક્કસ હોય છે એટલે ચોક્કસ ઉત્સેચક ચોક્કસ ઘટકનું જ પાચન કરે છે એ અહીંયા એક બાબત સ્પષ્ટ થાય છે કોઈ વિશેષ પ્રકારના પદાર્થોનું પાચન કે વિઘટન અહીંયા સમજો પાચન કે વિઘટન કરવા માટે વિશિષ્ટ ઉત્સેચકની જરૂરિયાત હોય છે અને ચોક્કસ ઘટકનું પાચન ચોક્કસ પ્રકારના ઉત્સેચક દ્વારા જ થાય છે તો એટલે જ કોલસા ખાવાથી આપણને ઉર્જા પ્રાપ્ત થતી નથી કારણ કે એનું આપણા શરીરમાં પાચન નહીં થઈ શકે સરળ ઘટકમાં નહીં ફેરવાય અને એમાંથી શક્તિ મુક્ત નહીં થાય કારણ કે આપણા શરીરમાં ચોક્કસ પ્રકારના ઉત્સેચકો છે ચોક્કસ પ્રકારના ઘટકોનું જ પાચન કરી શકે છે અને એટલે એમાંથી જ આપણને શક્તિ પ્રાપ્ત થાય અને એટલે જો આપણે કોલસા ખાઈ તો આપણા શરીરમાં એનું પાચન ન થાય ને એમાંથી ઉર્જા આપણને ન પ્રાપ્ત થાય હા તમને એમ થાય કે કચરાને નાને હું લેવા દેવા છે પણ લેવા દેવા છે તમે સમજો હમણાં શું લેવા દેવા છે એ તમને ખબર પડશે ટોપિકને જેમ આગળ વધશું એમ જેમ માણસ પોતાના ખોરાકનું પાચન કરવા માટે વિવિધ પ્રકારના પાચક ઉત્સેચકોની જરૂર પડે છે ચોક્કસ ચોક્કસ ઘટકનું પાચન ઉત્સેચકની મદદથી જ થાય છે અને એટલે આપણે એવા જ પ્રકારના ઘટકોને ખાઈ શકીએ અથવા તો જમીએ જે આપણા શરીર દ્વારા જેવા પદાર્થનું આપણા શરીરમાં પાચન થઈ શકતું નથી કારણ કે એનું પાચન કરી શકે એવા ઉત્સેચકો આપણા શરીરમાં નથી અને આ જ કારણે પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત કેટલા બધા એવા પદાર્થો છે કે જેનું વિઘટન જીવાણું કે અન્ય મૃતોપજીવી દ્વારા થઈ શકતું નથી એટલે આપણે જેમ કોલસો પચાવી શકતા નથી એમ તમે એક વસ્તુ સમજો કે આપણે ફેંકેલા કચરાનું વિઘટન કોણ કરે છે આપણે ઓલરેડી આગળ જોઈ ગયા છે વિઘટકો મેં તમને આની કે કૂતરું મરી ગયું છે અને ઈ કૂતરું જ્યાં મરી ગયું છે ત્યાં બે ચાર દિવસ ખૂબ વાસ આવે છે અઠવાડિયું આપણને એમ થાય દુર્ગંધ આવે ત્યાંથી આમ આઘા આઘા હાલીએ મેં તમને કીધું તેમ કદાચ છ મહિના પછી આપણે ભૂલી જઈએ છીએ અને જ્યાં કૂતરું મરી ગયું તો ત્યાં જ છાપું પાથરીને બેઠા હોય ભેળ બનાવીને ખાતા હોય એ બધા જ ઘટકોનું વિઘટન થઈને જમીનમાં ફળી ગયું અરે કોઈ ઉત્સર્ગ દ્રવ્ય છે કે મળમૂત્ર પીડા છે તો એ મળમૂત્ર પણ બે દિવસ આપણને અહીંયા ગંદકી લાગે છે ખરાબ લાગે છે પણ અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ વીસ દિવસ થાય એટલે ધીમે 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 બધા જ ઘટકોનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થઈને જમીનમાં ફળી જાય છે પણ આપણે જે કેટલાક પદાર્થો બનાવ્યા છે કેટલાક ઘટકો બનાવ્યા છે આ પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત કેટલા બધા એવા ઘટકો છે કે એનું જીવાણુ કે અન્ય કોઈ પણ મૃતોપજીવી દ્વારા એનું વિઘટન થઈ શકતું નથી આ બધા દ્રવ્યો એટલે જમા થયા કરે એકત્રિત થયા કરે એકત્રિત થયા કરે આ આનું ક્યારે વિઘટન થતું નથી આ પદાર્થો પર ભૌતિક ક્રિયા જેવી કે તાપમાન દબાણની અસર થાય હા લાંબા સમયે ધીમે ધીમે કોઈ આ ઘણા બધા સમય સુધી પડ્યું રહે અને તપે ઠરે એવું બધી અસરોને કારણે થોડું થોડું એ એની ડ્યુરેબિલિટીમાં ઘટાડો થાય એની ક્ષમતાઓ ઘટે પરંતુ સામાન્ય અવસ્થામાં લાંબા સમય સુધી પર્યાવરણમાં તે અવિઘટિત સ્વરૂપે રહે છે એની સ્ટ્રેન્થમાં થોડો ઘટાડો થાય આ આ બધા પ્લાસ્ટિકના બધા દ્રવ્યો છે તો એની પર્યાવરણની અસર થઈને થોડું ઘણું એનું થાય વિઘટન અથવા તો નબળું પડે પણ એનું સામાન્ય વિઘટન થતું નથી અને મોટે ભાગે વિઘટનની પ્રક્રિયા કરવા માટે જો કોઈ ઘટક હોય તો એ સજીવો છે અને એ સૂક્ષ્મજીવ બેક્ટેરિયા અને ફૂગ જેવા સજીવો છે પણ એ આનું વિઘટન નથી કરતા આવા માનવ નિર્મિત પદાર્થોનું વિઘટન કરી શકતા નથી અને એટલે આ પદાર્થો ઉપર માત્ર પર્યાવરણની થોડી અસર થઈ અને અવિઘટિત વિઘટન થયા વગર લાંબા સમય સુધી પર્યાવરણમાં છે અને એટલે એનો ખડકલો થતો જાય એનો ગંજ ખડકાય છે અને એનો જથ્થો વધતો જાય છે અને ઓલા બધા પદાર્થો જુઓ આજે માનો કે કોઈ જગ્યાએ ગાયનું છાણ પીડ્યું છે તો એ છાણ બે દિવસ ત્રણ દિવસ થશે તો એ વિઘટન જમીનમાં પડી જશે તત્વો એમાંથી જે જે ઘટકો છૂટા પડવાના એ પડી જશે અને પાછું હતું એવી માટી થઈ જશે અને વળી બે ચાર દિવસ થાય તો એકદમ ક્લીન હશે પણ એ જ જગ્યાએ જો પ્લાસ્ટિકનું ડબલું ફેંકવું હશે તો પાંચ વર્ષે પણ એ ડબલું ત્યાં જોવા મળશે અરે તમે બાલાજી વેફર ખાવ છો ને આ વેફરના પડીકા કદાચ ડટાઈ ગયું હશે ને અરે તમારી ચાર પેઢી પછી પણ જો ત્યાંથી ખોદકામ કરવા નીકળશે ને તો તમારા છોકરાના છોકરાના છોકરા એમ કહેશે કે દાદા અથવા અમારા દાદીમાં બાલાજી વેફર ખાતા હતા ચાર પેઢી પછી એ વેફરનું પડીકું નીકળે એનું વેપર નીકળે આ સંપૂર્ણ જૈવ અવિઘટનીય છે એનું વિઘટન થઈ શકતું નથી સમજાય છે આ વાત તો જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય અને જે સૂક્ષ્મજીવો દ્વારા જેનું વિઘટન થઈ જાય છે આવા પદાર્થોને જૈવ વિઘટનીય પદાર્થો કહેવામાં આવે છે બાયોડિગ્રેડેબલ અને જેની અંદર કોનો સમાવેશ થાય જે કુદરતી ઘટકો છે છે વૃક્ષના ખરેલા પાંદડા ડાળીઓ છે અથવા તો ફળ ફ્રૂટ કે એના વધારાના ભાગો છે જે ખાદ્ય પદાર્થો છે બધા બાયોડિગ્રેડેબલ છે લાકડું છે તો બાયોડિગ્રેડેબલ છે એ હળી જાય છે એનું વિઘટન થઈ જાય છે તો આવા અને જેનું જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન થઈ શકે વિઘટિત થાય છે એવા ઘટકોને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય પણ જે પદાર્થો જૈવ વિઘ જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન પામતા નથી જેનું વિઘટન જ શક્ય નથી આવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહેવામાં આવે છે અને આવા જૈવ અવિઘટનીય પદાર્થોની અંદર આ ટીન છે પ્લાસ્ટિક છે આવા બધા ઘટકો છે એ બધા જૈવ અવિઘટનીય નોન બાયોડિગ્રેડેબલ ઇલેમેન્ટ અથવા તો ઘટક છે એટલે આમ જય વિઘટનીય અને અવિઘટનીય એવા બે પ્રકારના ઘટકોનું નિર્માણ કરીએ વિઘટનીય ઘટકોને યોગ્ય જગ્યાએ માટી સાથે દાટી તો ખૂબ ઝડપથી વિઘટિત થઈ જાય કારણ કે માટીમાં રહેલા ફૂગ દ્વારા એનું વિઘટન થાય પણ આવા સજીવો એનું એકત્રીકરણ થાય એનો જથ્થો વધતો જાય આના માટે તો બેસ્ટ વસ્તુ એ છે કે એનું રિસાયકલિંગ થાય પ્લાસ્ટિક છે ટીન છે એનું રિસાયકલિંગ થાય જેથી કરીને એને ફરી પાછા ઉપયોગ કરી શકીએ અને આવું આવા ઘટકોનું પ્રમાણ પૃથ્વી પર અથવાની સપાટી પર વધે નહીં આ પદાર્થો નિષ્ક્રિય અને સામાન્ય અવિઘટનીય હોવાથી લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી જાય છે નુકસાન પહોંચાડે છે અને આવા ઘટકો એટલે પર્યાવરણમાં વિવિધ સજીવોને નુકસાન સાવ સિમ્પલ વાત કરું તમે જબલા અંદર આપણે ઘણી બધી વસ્તુ વિટીન નાખી દઈએ છીએ એ જબલું તોડીને કાં તો કૂતરા અથવા તો ગાય ખાય છે તો એના ભેગું ભેગું પ્લાસ્ટિક જાય છે અને એના જઠરમાં વીસ વીસ કિલો પ્લાસ્ટિક ભેગું થાય છે અને એ ઢોર એ ગાય અથવા ભેંસ ઈ વિવિધ રોગોથી પીડે છે અરે આવા ઘટકો છે એ જયારે જંગલમાં અને નદીઓમાં વહે છે નદીઓમાં વહેતા વહેતા જળાશયમાં દરિયામાં જાય તો કેટલા બધી દરિયાઈ સજીવ સૃષ્ટિને ગંભીર નુકસાન થાય છે જલજ પ્રકૃતિને નુકસાન પહોંચે છે વનસ્પતિ ઉપર અને એના ઉપર અથવા તો માટીમાં એમાં ડટાય છે તો અહીંયા વિઘટન નથી થતું એટલે એને કારણે અહીંયા નુકસાન પહોંચાડે છે વસ્તુનું જે જળ વિઘટન દરને ધીમો કરી નાખે છે વિવિધ રીતે નિસન તંત્રોમાં પણ આ નુકસાન પહોંચાડે છે આ બધા ઘટકો અને એટલે એ સામાન્ય રીતે આપણી આસપાસના દરેક આવરણોને નુકસાન પહોંચાડે છે પર્યાવરણને નુકસાન પહોંચાડે તો એનો બેસ્ટ ઓપ્શન તો એ છે કે અવિઘટનીય પદાર્થોનું નિર્માણ જ ઓછું થાય એનું વધુમાં વધુ રિસાયકલિંગ થાય જેથી કરીને આ તંત્રને આ વ્યવસ્થાને આ કુદરતી સિસ્ટમને આપણે લાંબો સમય ટકાવી શકીએ આપણી આવનારી પેઢીઓ માટે પણ ટકાવી શકીએ બહુ ગંભીર પરિસ્થિતિઓનું નિર્માણ નહીંતર થઈ શકે છે હવે તમે જુઓ કોઈ પણ શહેર કે નગરમાં જાઓ ને ત્યાં ચારે તરફ કચરાના ઢગલા જોવા મળે છે ગંજ ખડકી દે તમે જુઓ તો ખરા ખટારા ને આ બધા કચરાના ઢગલા છે પર્વત જેવું કરી દીધું છે કચરાનું કોઈ પણ પર્યટક સ્થળ એની મુલાકાત લ્યો તો આપણને વિશ્વાસ છે કે વિપુલ પ્રમાણમાં ખાદ્ય પદાર્થની ખાલી થયેલી મેં કીધું એમ બાલાજી વેફરના પડીકા ત્યાં વિખેરાયેલું તમને જોવા મળે છે જ્યાં માણસો એકત્રિત થાય છે ત્યાં આવા પ્રકારના કચરાના ગંજ છે ઢગલાઓ છે અને આ ક્યારેય વિઘટન ન પામે એવા પદાર્થો છે ખરેખર આપણે શું કરી રહ્યા છીએ આનો ક્યારેય નાશ નથી થતો ક્યારેય વિઘટન ન થતું લાંબા સમય સુધી આ પડ્યું રહી છે અને એવા પદાર્થોના ઢગલાઓ થઈ રહ્યા છે બહુ ગંભીર પરિસ્થિતિઓ રોગચાળો તમે વિચારો આપણા સ્ત્રોત છે એને ખરાબ કરી રહ્યા છે જમીનના સ્ત્રોતને ખરાબ કરી રહ્યું છે અને એટલે આ ધીમે 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 આ બધી અસરો આપણા પાણીમાં વનસ્પતિઓને એના ઉપર આવે એને કારણે આપણા ખાદ્ય પદાર્થો પીવાલાયક પાણી પદાર્થોમાં આ બધા ઘટકો આવે છે અને એટલે વિવિધ પ્રકારના રોગો અને રોગચાળો થાય છે એટલે ખૂબ ગંભીર સ્થિતિઓનું સર્જન કરી શકે આ એવા ઘટકો છે ઘણી બધી બાબતો તમે કદાચ આગળના ધોરણમાં ભણી ગયા છો કે આપણા દ્વારા ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કરવાના ઉપાયો વિશે તમે ચર્ચા કરી છે આનો નિકાલ કેમ કરવો આમાં ઘટાડો થાય એના માટે શું પ્રયત્ન કરવા અને એ તો દરેક વ્યક્તિએ સમજવું પડે ખરેખર આપણે ખાલી એટલું સમજી લે ને તમે વિચાર કરજો કે આપણે કોઈ પણ વસ્તુ લેવા જાય ત્યાંથી આપણે પ્લાસ્ટિકની થેલી અથવા તો જબલું નથી લેવું ઘરેથી એક થેલી લેતા જઈએ તમે આટલું કરશો ને તોય તમે વિચારશો ને તો મહિનાની અંદર તમે ઓછામાં ઓછા વીસ થી પચીસ જબલા ઓછા કરશો એક વ્યક્તિ એટલા જબલા ઓછા કરે તો તમે તમારા ઘરની અંદર પાંચ વ્યક્તિઓ છે અથવા તો ચાર વ્યક્તિ છે એમાંથી ખાલી બે ની ગણતરી કરો ચાલીસ થી પચાસ જબલા ખાલી આપણે ઓછા ફેંકશું એક ઘરમાંથી આવા કેટલા ઘર આપણું કેટલું બધું પ્લાસ્ટિક છે ને એ ઓછું થઈ જશે ને પર્યાવરણના નુકસાનને આપણે અટકાવીશું ખાલી શું કરવાનું છે એક માત્ર કપડાની થેલી બનાવીને રાખીએ ખરે વ્યવસ્થિત રીતે બહુ મસ્ત સીવડાવીને બે થી ત્રણ થેલીઓ રાખીએ એકાદી થેલી ગાડીમાં રાખીએ ટુ વ્હીલમાં રાખીએ ફોર વ્હીલમાં રાખીએ સાથે જ રાખવાની શાકભાજી લેવા જાય તો જબલું નહીં અને ખરેખર આ બધા જબલા જે કાળા જબલા છે ને એની ક્વોલિટી તો એટલી નબળી હોય છે એ કારસીનોજેનિક પદાર્થો છે કે ખાદ્ય પદાર્થ એમાં ભરી જ ન શકાય અને છતાંય આપણે એમાં લઈને ધોડા ધોડા જતા હોય એટલે બહુ સમજવા અને વિચારવા જેવી બાબતો છે આપણને એમ થાય કે આને અને તો કાંઈ વ્યસન નહોતું કેન્સર થઈ ગયું થાય ને જબલામાં જ ખાતું છે ખાદ્ય પદાર્થોને જબલામાં જ હાયરા છે પેપરડીસ અને ડિસ્પોઝેબલ જે આ બધા યુઝ એન્ડ થ્રો પેપર ડીશ પેપરડીશ વપરાય છે ને એનો પણ ખૂબ ઓછો ઉપયોગ કરીએ ગ્લાસ ડીશ વગેરે જરૂર પડે તો જ ઉપયોગ કરીએ નહીતર સામાન્ય રીતે સ્ટીલ અથવા તો કાચના વાસણોનો ખોરાક માટે ઉપયોગ કરવો જોઈએ સૌથી બેસ્ટ છે આવી કેટલીક પ્રવૃત્તિઓ દ્વારા આપણી એક્ટિવિટીની અંદર માઇનોર કરેક્શન કરવાથી કેટલા બધા આવા પ્રદૂષકોને આપણે અટકાવી શકીએ છીએ ઘટાડી શકીએ છીએ અને એના માટે દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવા જોઈએ ખરેખર અને આ સમસ્યા ઉપર ખરેખર ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ નાની વસ્તુ નથી યાર આને સમજો અને આવનારી પેઢી આપણને એમ થાય છે કે આ બાળકને આવું શું કરવાનું થાય છે આ તકલીફ શું કરવાનું થાય અને તમે જુઓ કેટલા વિવિધ પ્રકારના રોગો આવ્યા ચિકનગુનિયા ડેન્ગ્યુ એમાંય વિવિધ્ય આવ્યું એમાંય ફેરફાર આવ્યા મ્યુટેશન આવ્યા એ બધાયના સ્ત્રોત છે આ છે અને એના ઉપર આપણને વિચાર નથી કરતો ઘરમાં જરી કામથી આમ હોય આપણે વસ્તુ ગોઠવેલી છે આડાઉડી પડી હોય તો એનાથી આમ હેજિટેટ થઈ જાય છે ઇરિટેટ થઈ જાય છે અને આપણી જ બાજુમાં ઘરની બહાર ગમે એટલો કચરો ફેંકવામાં આપણને કોઈ જ તકલીફ નથી પડતી એટલે સેજ હવે આપણી સ્થિતિઓ એવી થઈ ગઈ કે સેજ લાંબુ વિચારવાનું બંધ કરતી બસ મને અત્યારે પાંચ કલાક એક દિવસ માટે અસર નથી ને તો એ કરવાનું અરે માણસે એની ત્રણ પેઢી સુધી વિચારે છે જો પૈસા માટે વિચારીએ છીએ તો સારા સ્વાસ્થ્ય માટે સારી તબિયત માટે તંદુરસ્તી માટે સારા સમાજ માટે કેમ ન વિચારી શકીએ અને એ સૌથી પહેલી અને પ્રાથમિક જરૂરિયાત છે અને એટલે આવી સમસ્યાઓ ઉપર ખૂબ ગંભીરતાથી ધ્યાન આપવું જરૂરી છે આપણે એટલે આપણી જીવનશૈલીમાં જ સુધારણા સાથે જે ઉત્પાદિત કચરાની માત્રામાં ખૂબ જ વધારો થયો છે ખૂબ જ વધારો થયો છે એ આપણને બધાને ખબર છે ના કાંઈ પણ કોઈ પણ વસ્તુ લેવા જાય તો એમને મજા એ જબલું દેશે અને ગમે એ વસ્તુ જરૂરી કે ન જરૂરી હોય ત્યાંથી કાં તો પ્લાસ્ટિકની થેલી અથવા જબલા ભેગા લીધા અને આરું ખબર નહીં જેનમાં તે દૂધની જબલાન ટેવ પડી ગઈ છે એટલે જબલું લેતું જ આવવાનું આને બંધ કરી દઈએ તો કેટલો કચરો બંધ થઈ જાય એમ છે કેટલો કચરો બંધ થઈ જાય એમ છે અને કોઈ મોટી વસ્તુ નથી અને બીજું કે આપણી ઘરે જે પ્લાસ્ટિકનો કચરો થાય છે ને એક થેલી રાખો ને એમાં પ્લાસ્ટિક ભેગું કરતા જાઓ ઓલા પ્લાસ્ટિક વીણવાવાળા આવે ને એને દઈ યાર એને મજા આવશે કે આ ભેગું થયું ને એ બને રિસાયકલિંગ થશે અને તમને એ કાર્યનો ખરેખર આનંદ થશે સંતોષ થશે કે ભાઈ આટલું પ્લાસ્ટિક મેં ગમે ત્યાં વહેવા નથી દીધું અથવા ફેંકવું નથી એને મેં રિસાયકલિંગમાં વાપર્યું અને ઓલા વ્યક્તિને કલેક્ટ કરવાનું મન એટલા માટે થશે કે તમે ફ્રી આપો છો તો એમાંથી એને કદાચ બે પાંચ રૂપિયા મળશે તો એને એમ થશે એટલે હું આ કલેક્ટ કરું અને ખરેખર આ બહુ સરાહનીય અને બહુ મહત્વનું કાર્ય છે અને એ બહુ મોટી સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા આપણે કરી રહ્યા છીએ જો આ કરીએ તો અને આનો વિચાર પણ કરવો જોઈએ અમે ખાલી અમારી સ્કૂલની અંદર યુજેન થ્રો પેન ઉપયોગ કરે ને એ પેન અમે એવું નક્કી કર્યું કે ભાઈ જેને આ પેન ખાલી થાય ને એ બોક્સમાં રાખી દઈએ આપણે એને રિસાયકલિંગમાં અમે માત્ર અગિયાર બાર સાયન્સના યુનિટની અંદર વર્ષે એના બે થી ત્રણ બોક્સ ભરાય છે એટલે ત્રીસ ચાલીસ કિલો જેટલી પેન ભેગી થાય છે હવે તમે એટલો વિચાર કરો કે ખાલી આટલી સંખ્યામાંથી જો આટલી પેન થતી હોય તો આટલું પ્લાસ્ટિક તો નંગર ગમે ત્યાં ફેંકાતું જતું ને તો એનું રિસાયકલિંગમાં વહી ગયું અને એને જે ફંડ આવે છે છોકરા નાસ્તો કરે છે અથવા તો સદ્ભાવના વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓમાં આપી દઈએ છે તો બેય કામ સારું થયું એક તો એ એની અંદર એક સારો વિચાર પ્રગટ થયો અથવા તો એ અપનાવવા માટે થોડા પ્રયત્નશીલ છે પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય આપણે અને એ તરફનું એક ડગલું આપણે આગળ થયું અથવા તો એક વિચારતા થયા તો મને એવું લાગે છે કે દરેક ઘરે આ વ્યવસ્થા થાય તો સો ટકાની અંદર આપણે કંઈક ઘટાડો કરી શકીએ આમાં ફેરફાર કરી શકીએ અને બહુ આવશ્યક છે આપણા બાળકોની તંદુરસ્તી માટે પણ આવશ્યક છે એક સારા સમાજની વ્યવસ્થા માટે પણ આવશ્યક છે અને આ જ્યાં ત્યાં કચરોને ગંજને આપણે જોઈએ છે તો આપણી જે પ્રકૃતિ છે અને આપણી જે વ્યવસ્થાઓ છે એને ખૂબ સારી રીતે જાળવી શકીએ તો એટલા માટે આ બાબત ઉપર આપણે વિચાર કરવો ખૂબ જરૂરી છે અને એટલે આપણી ટેક્સ્ટબુકમાં આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આપણા વરી આપણા વલણમાં પરિવર્તન પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો આપણું એટીટ્યુડ ચેન્જ થાય આપણું વલણ ચેન્જ થાય તો આમાં બદલાવ આવી શકે છે અને આપણે વાપરીને ફેંકી દેવાય તેવી વસ્તુઓનો વધારે ઉપયોગ કરવા લાગ્યા છે યુઝેન થ્રો સીધું જ નાખી દો ફેંકી દો હાલ બસ એક જ વખત ઉપયોગ કરવાનો એનું આ પરિણામ ભોગવી રહ્યા છે અતિરેક થઈ રહ્યો છે અતિરેક થઈ અને એમાં આપણું પોપ્યુલેશન આટલું છે તો આની અંદર કેવી રીતે કંટ્રોલ થાય એના માટે થોડો પ્રયત્ન કરી આપ પેકેજિંગ પદ્ધતિઓમાં પરિવર્તન આવવાથી જે અવિઘટનીય કચરામાં ખૂબ વધારો છે દરેક પ્રકારના પેકિંગમાં ઉપર પ્લાસ્ટિક વેપર હોય ખરાબ ન થાય એ વાત એ સાચી છે વસ્તુને જાળવવા માટે પ્લાસ્ટિક એક ખૂબ સારી શોધ છે વસ્તુને બગડતી અટકાવવા માટે પર્યાવરણની એના ઉપર અસર ઓછી થાય એને થવા માટે પણ એનો સદઉપયોગ થાય એ જરૂરી છે અતિરેક ઉપયોગ છે કોઈ પણ વસ્તુનો અતિરેક ઉપયોગ છે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરે એમાં જે પ્લાસ્ટિક કરી રહ્યું છે તો તમારા વિચારથી આ બધા જ ઘટકોની પર્યાવરણ ઉપર શું અસર થઈ શકે છે આ તમારે વિચારવાનું છે અને એના માટે આપણે શું કરી શકીએ એ લાગુ પાડવાનું છે આપણે કોઈને નથી કહેવાનું આપણી જાત સાથે આ ચર્ચા કરીએ વિચાર કરીએ એકદમ એકાંતમાં બેઠા હોય તો ખરેખર આ પ્લાસ્ટિકથી શું થઈ શકે અને એમાં કેમ ઘટાડો થઈ શકે અને આપણે શું કરવું જોઈએ અને આપણો કેવો રોલ હોવો જોઈએ આના ઉપર આપણે વિચાર કરવો જોઈએ અને આપણી જાત સાથે ચર્ચા કરી અને આપણે અપનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ તો મિત્રો આ સાથે આપણું બાયોલોજીના ચેપ્ટર પૂરા થાય છે બાયોલોજીના સંપૂર્ણ ટોપિક પૂરા થાય છે કારણ કે આપણા સિલેબસમાં ઘણો બધો ઘટાડો થયો છે કેટલાક ટોપિક હવે દસમાના સિલેબસમાંથી નીકળી ગયા છે ખબર નહીં સારું થયું કે નથી થયું મને તો એવું લાગે છે કે જે ટોપિક હતી એ સારી બાબત છે હતા જે ટોપિક હતા એ સારી બાબત હતી પણ છતાંય ઓછા થયા છે એટલે એ સાથે આપણા દસમા ધોરણની અંદર વિજ્ઞાનમાં બાયોલોજી પોર્શન અહીંયા પૂર્ણ થાય છે અને ફરી મળીશું આપણે કેટલાક વિડીયોની અંદર કે જેમાં તમારે ખાસ કરીને એક્ઝામ્પલરના ક્વેશ્ચન છે અથવા તો સ્વાધ્યયનની અંદર વિવિધ ક્વેશ્ચન છે એના ચોક્કસ જવાબ સોલ્યુશન માટે ફરી આપણે મળશું અને એ વિડીયો તમને અમારી એપ્લિકેશન ઉપરથી મળશે અને એમાંથી તમે વ્યવસ્થિત જોઈ શકશો અથવા તો તમે સ્ટડી કરી શકશો તો ફરી મળીએ છીએ થેન્ક યુ અને જો તમે હજી અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરી હોય તો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લો પ્રજ્ઞાન એજ્યુકેશનલ લર્નિંગ એપ અને આ આપણા હેલ્પલાઇન નંબર છે નેવું છ નેવું ઓગણીસ જીરો ઓગણીસ